નમસ્તે બાળકો, ધોરણ 4 આસપાસ પાઠ 11માં વાડીમાં જે વાડીનું દ્રશ્ય દેખાય છે તમને, એ વાડીમાં પાઠ છે તો રતન અને એની દાદાની વાડી છે. એમાં વાડી, ફૂલ, છોડ, વેણી એ બધાય હોય છે. હવે ફૂલોના વિવિધ ભાતમાં આ વાડીમાં તમને વિવિધ જાતના ફૂલો દેખાશે. વિવિધ પ્રકારના ફૂલો આમાં તોડવાના નહીં. ફૂલ એક જ ફૂલમાં રહેલું વૈવિધ્ય દેખાડે છે. એક જ ફૂલમાં છે તે વૈવિધ્ય, એટલે એમાં જે ખાસ પણ હોય, તેના રંગ છે, એની ડિઝાઇન છે, એના ટપકા હોય, તેનો કલર કેવો છે, એની ડાળી કેવી છે, એને વૈવિધ્ય કહેવાય. હવે ફૂલ અને રંગ વચ્ચેનો ભેદ, ફૂલના ઉપયોગો, ફૂલ અને તેની બનાવટનો વ્યવસાય, ફૂલ અને તેના મૂળ, વૃક્ષ અને તેને પાણીની જરૂરિયાત, આપોઆપ ઉગી જતા વૃક્ષ અથવા છોડ, જૂના વૃક્ષો, વૃક્ષ પર બે રહેતા પ્રાણીઓ, વડ અને વડવાયું, છોડને ઉગાડવામાં ભીનારૂનો ઉપયોગ કરવાનો અને મનુષ્યની વૃદ્ધિ પામતા અંગો, આટલું બધું આ પાઠમાં જોવા તમને મળશે. તો તમે જો તો કે અહીંયા ચોથા ધોરણમાં ભણે છે. કોણ ભણે છે? રતન. રતન છે ચોથા ધોરણમાં ભણે છે અને રજાના દિવસોમાં તે અહીંયા દાદાને ઘેર આવે છે. એક દિવસ તેના દાદા તેને વાડીએ લઈ જાય છે અને દાદા ગાય, ભેંસ અને બળદને નીરણ નાખે છે. નીરણ એટલે શું કે એને જે ઘાસ આપે ને ખાવા, એને નીરણ કહેવાય. રતન વાડીમાં અંદર જાય છે ત્યારે વિવિધ પ્રકારના ફૂલ અને શાકભાજીના છોડ, વેલા, અનાજ, કઠોળ, છોડ, ઊંચા વૃક્ષો, કુંડામાં ઉગેલા લાલ, પીળા, ગુલાબી, સફેદ ગુલાબ એક કુંડામાં, એક વેતમાં જેટલા વડલા જોઈએ છે તે બધા રતન જોઈ તે રતન દંગ રહી જાય છે. કારણ કે શહેરમાં લોકો રહેતા લોકો આટલા બધા વૃક્ષો જોવે તો એને અચંબો પામે. સુંદર મજાના ફૂલો, ડિઝાઇન ખૂબ જ આકર્ષક હોય છે. આથી આપણે કપડાં, ચાદર, પર્શ, કુંજા વગેરેની ભાત અને આપણે એની ડિઝાઇન પણ બનાવી છે. જો અહીંયા તમને દેખાય ડિઝાઇન બધી કપડામાં દેખાય છે ને. ફૂલો ઘણા પ્રકારના હોય છે, જેમ કે ગુલાબ, ચંપો, જાસૂદ, પારિજાત, મોગરો, ગલગોટો, કમળ, રાતરાણી, જુઈ અને સૂરજમુખી અને કરેણ, આ બધા ફૂલોમાંથી કેટલાક છોડ પણ હોય છે. કેટલાક પાણીમાં થાય છે તો કેટલાક ફૂલો દિવસે ખીલે ને કેટલાક રાત્રે ખીલે છે. કેટલાક ફૂલો બારમાસી હોય છે તો કેટલાક અમુક સમયે, અમુક ઋતુમાં, અમુક વાતાવરણમાં જ ખીલે છે. શહેરના લોકો કેટલાક બગીચાઓ એવા હોય છે કે જ્યાં પાટિયુંમાં લખેલું હોય છે કે ફૂલો તોડવા નહીં. ફૂલો ફક્ત આનંદ ખાતર અને હમસતા જ તોડવા એ ગુનો ગણાય છે. આકર્ષક ફૂલો સુગંધ આપે છે, સિવાય ઔષધિ કે અન્ય પદાર્થો બનાવવા માટે પણ ફૂલોનો ઉપયોગ થાય છે. અમુક લોકો અમસ્તા જ ફૂલ તોડે છે અને પછી તે જ્યાં ત્યાં ફેંકી દે છે, જેનાથી અત્યંત ઉપયોગી ફૂલ વેડફાઈ જાય છે. આપણે જો બગીચામાં જઈએ તો નાના છોકરા ઘણા સમજે નહીં તો ફૂલો તોડ કરે એટલે બધે વેડફી નાખે, એટલે જ ત્યાંના બગીચામાં સિક્યુરિટી રાખવાની સરકારને શા માટે જરૂર છે પડે છે કે અમે બાળકો બધા તોફાની હોય અને બધું બગીચાનું વેરણ ચરણ કરી નાખે, એટલે અત્યારે તેને સિક્યુરિટી ગાર્ડ પણ અને સરકારે રાખ્યા છે, જેથી બગીચાનું જતન પણ થાય. આપણે કદી પણ આ કારણ ફૂલો ન તોડવા જોઈએ. અન્ય માલિકીના અને પરવાનગી વગર સકારણ ફૂલો પણ ન તોડવા જોઈએ. બગીચામાં આપોઆપ નીચે ખરેલા ફૂલોને જોઈને તમને સમજાશે કે એક જ ફૂલમાં કેટલી બધી વિવિધતા છે. કેટલાક ફૂલમાં ઝૂમખા હોય છે તો કેટલાક ફૂલો છૂટા હોય છે. કેટલાકની પાંખડી અને કેટલાકના ફૂલો વચ્ચેનું પરાગરજ વગેરેમાં પાણી પણ હોય છે અને એમાં વિવિધતા પણ ઘણી જોવા મળે છે. તે આ કુદરતની એક કરામત છે. ફૂલ ખીલે છે અને તેની પાંખડીઓ ખીલે છે, સુગંધ આવે છે, તે આપણે અનુભવી શકીએ છીએ. ફૂલમાં ખીલેલા પહેલાં કળી હોય છે, તે પાંખડીમાંથી એકબીજા સાથે જોડાયેલી હોય છે. તેવા તેની સુગંધ ઓછી હોય છે. જેમ કે આપણે ગલગોટાનો ફૂલ જોઈએ તો એમાં જો કુદરતે કેવી સરસમાં વ્યવસ્થા કરે છે, એક પછી એક એવી સરસ ગોઠવેલી હોય પાંદડી હોય, તે ગલગોટો જોવામાં પણ સુંદર લાગે છે. ભલે તેમાં સુગંધ ન હોય
પણ દેખતા જ આપણને સુંદર લાગે છે. એક છોડ પર પર કળી ઉગવાનું, ફૂલ બનવાનું, સુકાઈ જવા પછી તે નિશ્ચિત સમય હોય છે. તે ફૂલનું આયુષ્ય પણ કહી શકાય છે. ઘણા બધા નિષ્ણાતો એવા હોય કે ફૂલો અને ઝાડવા જોવે તે એને ખબર પડી જાય કે આનું આયુષ્ય કેટલું છે અને તે કઈ ઋતુમાં થાય છે. નાનકડા ફૂલો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે અને તે નાનકડું આયુષ્ય ઓછાતા આપણને ઘણું બધું આપે છે. અમુક ફૂલોનું આયુષ્ય ઘણું ઓછું હોય પણ તે આપણને કેટલું બધું શીખવા છે આપે અને આપણને આપે પણ ઘણું છે. આપણે પોતાનું આપણે ફૂલોમાં ખોરાક, ઔષધિ, રંગ બનાવવામાં, સુશોભન માટે, પૂજા વગેરે ધાર્મિક કાર્યોમાં, સુગંધિત દ્રવ્યો અને ખાતર આપણે અત્તર અને બનાવવામાં પણ ઉપયોગી લઈએ છીએ. તો આપણે અહીં જોઈએ કે ફૂલોના બધા જો વિવિધ ઝાડ છે એ તમે જો કેટલા સુંદર ફૂલ દેખાય છે કે આપણને ફૂલોમાં વિવિધતા પણ જોવા મળે છે. ફૂલો આપણને ખોરાક, ઔષધિ બધું આપે છે. ફૂલો સાહિત્ય માટે પણ ઘણો ઉપયોગી છે અને સુંદર તેનો કવિઓ માટેનો સુંદર વિષય છે. કવિઓ, લેખકો કલ્પનામાં નવી નવી ઉડાન પણ આપે છે. તેની કલ્પનાઓ વિશેષ બનાવી ફૂલોને નવી ઉડાન આપે છે. ઘણા ફૂલોનો વ્યવસાય કરે છે. વળી પેલે માળી પાસેથી ફૂલ ખરીદે છે, પછી તેમાંથી વેણી, ગજરો, હાર વગેરે વસ્તુઓ બનાવી આપે છે. ફૂલને ઉપયોગ પ્રમાણે અલગ અલગની કિંમત પણ હોય છે. રતનવાડીમાં આગળ જાય છે ત્યાં કેટલાક લોકો ખેતરમાં ક્યારામાં ઘાસ કાઢીને તે ઘાસ કાઢતા દેખાય છે અને હાલ ત્યાં જોઈએ છે. અહીં જો આવે છે અહીંયા બધા ફૂલ જોવે છે અને રતનવાડીમાં જાય છે અને ઘાસ પણ કાઢે છે. હવે આપણે આટલું લઈએ છીએ, આવતા વખતે એના પછીનો પાઠ કરાવશું, અધૂરો પાઠ પૂરો કરાવશું.